गायत्री शु विचार है? गायत्री? हाँ हाँ बोलो भाई, शु थयो? तने शु थयो छे? तू क्या विचारों में खोवाई गई? कई नहीं भाई। गायत्री, जिंदगी ना घना बदा वर्षों आपने साथे पसार करया छे, एटले तारो चेहरो वाची ने मने समझ पड़ी जाय के तू कोई चिंता में छे। राशि ने चिंता करे छे? ना भाई, एवू कई नथी। जो गायत्री, हूँ तारी चिंता हलवी करी शकू एम छू, अने जो एम ना करी शक्यो ने तो तारा दुख नो भागीदार तो बनीश ज। भाई, दुखी हूँ नहीं, प्रियंका छे। मने ए छोकरी नी बहुत चिंता थाई छे। ए हजी सुधी जूनी वातों ना आघात माथी बाहर नथी आवी शकी। એની લગ્નની ઘટનાને નથી ભૂલી શકી। એના જીવનમાં ખરાબ સપનાની જેમ આવીને ચાલી ગયેલી ઘટનાઓ હજી એના મનના ખૂણામાં ક્યાંક રોકાઈ રહી છે। ના એ આંખમાંથી આંસુ બનીને બહાર આવે છે કે ના યાદ બનીને એના હૃદયમાં છુપાય છે। મમ્મી, તું આ શું કરે છે? બેટા, હું મારું સિલાઈ કામ કરું છું। કેમ મમ્મી, તમારે પાર્ટીમાં જવાનું છે તો એની તૈયારી નથી કરવાની? ના બેટા, અમે લોકો નથી જવાના। કેમ નથી જવાના? એટલે મમ્મી આપણને ઇન્વિટેશન છે ને? હા બેટા, આમંત્રણ તો છે, પણ બેટા તું અહીંયા હોય ને અમે લોકો ત્યાં જઈએ ને તો એ સારું ના લાગે। અને બેટા, તું અહીંયા ઘરે એકલી રહે ને અમે પાર્ટીમાં જઈએ તો અમારું મન પણ ના લાગે। જઈએ તો બધા સાથે જઈએ, નહીં તો કોઈ નહીં જઈએ, એવું મેં જ નક્કી કર્યું છે। અને તે પાર્ટીમાં આવવાની ના પાડીને એટલે અમે લોકોએ જવાનું જ કેન્સલ કરી નાખ્યું છે। મમ્મી તો ગાંડી થઈ ગઈ છે, ત્યાં આટલી મોટી પાર્ટી છે અને શુભે પર્સનલી આપણને ફોન કરીને ઇન્વિટેશન આપ્યું છે, જો આપણે નહીં જઈએ ને તો એમનો અપમાન કહેવાય મમ્મી। અને રાશિ ત્યાં બધાની વચ્ચે બોઠી પડી જશે અને ત્યાં બધા એને પૂછશે કે તારા ફેમિલી વાળા ક્યાં, તો એ શું જવાબ આપશે મમ્મી? જો તો કેવું નાટક કરે છે, પહેલા જ હા પાડી દીધી હોત તો આ બધી રામાયણ જ ના થાત। હવે એને જવું છે એટલે એક્ટિંગ ચાલુ કરી દીધી। બેટા, એ બધી વાત તો બરાબર, પણ અમે લોકો તને મૂકીને ના જઈ શકીએ। અને એ તો રાશિ હોશિયાર છે, એ ત્યાં બધું સંભાળી લેશે। એ સંભાળી નહીં લે મમ્મી, અને ઉપરથી સાંભળવું પડશે। અને હું નથી ઈચ્છતી કે મારા કારણે મારી બેનને સાંભળવું પડે, એટલે હું આવું છું પાર્ટીમાં। શું તું આવે છે પાર્ટીમાં? વેલ, શુભ સર અત્યારે પાર્ટીમાં ગેસ્ટ સાથે બિઝી છે, તમારે જે પણ ક્વેશ્ચન્સ કરવા હોય મને કરી શકો છો। મેમ, અમે એવું સાંભળ્યું છે કે તમારી કંપનીના ડ્રાઈવર્સ અત્યારે સ્ટ્રાઈક પર છે। પણ મેમ, ડ્રાઈવર સ્ટ્રાઈક પર છે, એમની ડિમાન્ડ્સ પૂરી થતી નથી અને તમારી કંપની પાસે એમ્પ્લોયીઝને આપવા માટે પૈસા નથી, અને તમે લોકો અહીંયા પાર્ટી કરો છો, મને એનું રીઝન કહેશો? લુક, તમારે મને જે પણ કંઈ ક્વેશ્ચન્સ કરવા હોય પાર્ટી રિલેટેડ ક્વેશ્ચન્સ કરી શકો છો, કંપની રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સના જવાબ હું નહીં આપું। આ પાર્ટી પણ તો તમારા કંપનીના ક્લાયન્ટ્સ અને ઇન્વેસ્ટર માટે જ છે ને? બોલો મેમ, તમારું શું કહેવું છે? ડ્રાઈવરો માની જશે કે? વન મિનિટ બેટર, આ બધા ક્વેશ્ચન્સ તમે મિસ્ટર શુભને જ કરશો, એ ફ્રી થશે એટલે હું તમને લોકોને બોલાવી લઈશ। ટિલ ધેન યુ ગાઈઝ પ્લીઝ એન્જોય ધ પાર્ટી। થેન્ક યુ મેમ। તમારા કરતા વધારે ઉતાવળ તો મારે છે, પણ ઉતાવળે આંબા ના પાકે, ધીરજના ફળ મીઠા। હવે થોડી ધીરજ રાખો,
અને જુઓ કે શુભને એના કેવા ખાટા ફળ મળે છે. માંગું 10 ને આપે 20. જય દ્વારકાધીશ. So now, what do you think about how to stop the strike? I think strike is koi moti baat nahi. છતાં રોકવા માટે અમે પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએ. યુનિયનની કેટલીક ડિમાન્ડ છે જેની પર ચર્ચા કરવાની છે. જો બધું જ યોગ્ય રહ્યું તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને બધું ઠીક ન રહ્યું તો? મિસ્ટર શુભ, આપણે બિઝનેસ કરીએ છીએ અને બિઝનેસમાં સિક્કાની બંને બાજુ વિચારવી પડે. એમના કપડા, એમની બોલવાની ભાષા, એમની રીતભાત સૌ અલગ જ છે. આપણે તો ફિલ્મોની પાર્ટીમાં જોયા હોય ને એવા લોકો છે. હા, તો શુભકુમાર પણ કેટલા મોટા માણસ છે, એટલે એમનું ગ્રુપ પણ એમના જેવું જ હોય ને. ગાયત્રી, આ જમવાની ડીશ તો જો, આમાં કેટલી બધી વાનગીઓ છે. આમાંની અડધી વાનગીઓના તો મને નામ પણ નહીં આવડતા હોય, તો જોઈને ધરાઈ ગયો છું. તમારી વાત સાચી છે ભાઈ. મેં તો સપનામાંય નહોતું વિચાર્યું કે આપણી રાશિના લગ્ન આટલા મોટા ઘરમાં થશે. હા ગાયત્રી, તારી વાત સાચી છે. અહીંયા બધા બહુ ભણેલા ગણેલા અને પૈસાદાર લોકો છે. ગાયત્રી, મને અહીંયા થોડી અકળામણ થાય છે. મને લાગે છે કે જમીન આપણે ઘરે જ હતા. તમારી વાત સાચી છે ભાઈ, મને પણ અહીંયા નથી ફાવતું. શુભે આ ખોટું કર્યું છે. એમને ખબર નથી કે આનું પરિણામ બહુ ખરાબ આવશે. યસ, મને તો લાગે છે કે કદાચ કંપની બંધ કરવાનો વારો પણ આવે. એક મિનિટ ભાઈ. અમને કહ્યું? હા, હું તમને જ કહું છું. હા બોલો, શું હતું? તમે શુભકુમાર વિશે વાતો કરતા હતા. હા, શું વિશે? જો તમારે આ બધું ચાલુ રાખવું હોય તો ચાલુ રાખી શકો છો, મને કોઈ જ પ્રોબ્લેમ નથી અને ફરક પણ નથી પડતો. કાં તો બીજી વાત, અત્યારે આ મુદ્દા પર આપણે ચર્ચા કરીએ, આ વાતનું સમાધાન લાવી અને અહીંયા જ પતાવી દઈએ. હવે ડિસિઝન તમારા ઉપર છે. તમે જે કર્યું એ બહુ ખોટું કર્યું છે. તમને બધાને મેં જે લાફો માર્યો છે એની પાછળનું કારણ ખબર નથી. એ ભૂલ મારી નથી, મેં એને લાફો માર્યો કારણ કે એને ભૂલ કરી. હા, એ હાથ ઉઠ્યો એટલે જ આંદોલન ઉઠ્યું છે. અને તમારી મોટી ભૂલ એ હતી કે તમે મારા પર હાથ ઉઠાવ્યો. મોટા માણસ છો એનો મતલબ એ નથી કે તમે અમારું સ્વાભિમાન ખરીદી શકો. અમે તમારે ત્યાં નોકરી કરીએ છીએ, ગુલામી નથી કરતા. યુ નો વોટ રાશિ, તારા શુભ સાથે લગ્ન થવા જ નહોતા જોતા. તું આ ઘરને ડિઝર્વ જ નથી કરતી. પણ કાઈ નહીં, થઈ ગયા તો ઠીક છે, પણ હવે તારે આ ઘરના લોકો પ્રમાણે બિહેવ કરવું જોઈએ. તારો પ્રોબ્લેમ શું છે તને ખબર છે? તને રિઝલ્ટની ચિંતા જ નથી હોતી. તું હંમેશા તારા મનનું ધારું જ કરે છે. એ તારી માટે બહુ ખરાબ કહેવાય રાશિ. તું પોતે તો ખાડામાં પડે છે, પણ જેને તારો હાથ પકડ્યો ને એને પણ તું ખેંચીને લઈ જાય છે. શુભના લગ્ન જ્યારથી તારી સાથે થયા છે ને ત્યારથી વિચારાની લાઈફમાં પ્રોબ્લેમ્સ જ આવી રહ્યા છે. તને જે મળ્યું છે ને એની તને સચ પણ વેલ્યુ કરતા નથી આવડતું. શુભ અને એની ફેમિલી તને ગમે તેટલું સારું શીખવાડશે ને, પણ તું સારી રીતે નહીં તારી રીતે જ રહીશ. રાશિ, હવે શેરીના વાતાવરણમાંથી બહાર નીકળ અને આ મહેલમાં કેવી રીતે રહેવાય ને થોડું શીખ. લો, મેડમનું રડવાનું ચાલુ. મેડમને કંઈ કહેવાય પણ નહીં, કંઈ કહીએ એટલે તરત જ રડવાનું ચાલુ થઈ જાય. રાશિ, તને છે ને સાચા ખોટાની કંઈ ખબર જ નથી પડતી. મને તો
તને મારી બેન કહેતા પણ શરમ આવે છે.